नमस्कार, आप जुड़ रहा छो गुजराती नंबर वन न्यूज चैनल जी 24 कलाक सिटी 60 साथे हूँ छू निधि। शुरुआत महत्वपूर्ण समाचार साथे करीशू। भारतीय जनता पार्टी 11 विधानसभा बैठक ना प्रभारियों नी जाहरात करी छे। केटलीक विधानसभा बैठक ना प्रभारियों बदलवामां पण आव्या छे। आपने जणावी दईए आ पहला अलग अलग प्रभारियों नी जाहरात करवामां आवी हती, तेमां वधु 11 प्रभारियों नी जाहरात करवामां आवी छे। पालनपुर, निकोल, सूरत अने सूरत उत्तरना प्रभारियों बदलवामां आव्या छे। वडगाम बैठकना प्रभारी तरीके कनु परमार ने वरणी करवामां आवी छे। आतरा पुंजा बैठकना प्रभारी तरीके डॉक्टर राजूलबेन देसाई नी जाहरात करवामां आवी। निकुल बैठकना प्रभारी तरीके पंकज सिंह चौहान नी वरणी कराई। जमालपुर खाड़ियाना प्रभारी तरीके गौतम शाह, जयरे सूरत उत्तर बैठक ना प्रभारी तरीके पूर्व कोर्पोरेटर महेन्द्र पटेल। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। બ્રિજેશ, ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે, વધુ કેટલાક પ્રભારીઓને જાહેરાત કરવામાં આવી? બિલકુલ, જે રીતે વાત કરી નીધી તો કેટલાક પ્રભારીઓ બદલવામાં આવ્યા છે, ચારેક બેઠકના પ્રભારી બદલ્યા અને બીજા 7 પ્રભારીઓની જાહેરાત થઈ, કુલ 11 પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી। પાલનપુર, નિકોલ, સુરત ઉત્તરના પ્રભારી બદલવામાં આવ્યા। રાજુભાઈ દેસાઈ જે પાલનપુરના પ્રભારી હતા તેને ઊંઝા મૂકવામાં આવ્યા। વડગામ બેઠકના પ્રભારી કનુભાઈ પરમાર, નિકોલમાં પંકજસિંહ ચૌહાણ અને સુરત ઉત્તર બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ હતા, તેમની જગ્યાએ પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલને જવાબદારી આપવામાં આવી છે। આ તમામ લોકો જે છે ચૂંટણી સુધી જે તે બેઠક પર કામ કરશે અને પક્ષની રણનીતિની સાથે જે સ્થાનિક સમસ્યા અને પ્રશ્નો હોય તે જાણવાનો પ્રયાસ કરશે, જેથી કરીને પક્ષને તે બેઠક ઉપર વધુ મજબૂત કરી શકાય। જી જી, આભાર પૂરી માહિતી માટે। તો હાલ તો જમાલપુર ખાડિયા પ્રભારી તરીકે ગૌતમ શાહની વરણી કરવામાં આવી છે। સુરત ઉત્તર બેઠકના પ્રભારી પણ બદલવામાં આવ્યા છે, તેમાં મહેન્દ્ર પટેલને હાલ તો જાહેરાત કરવામાં આવી છે।